સાંજ પડવાઈ છે પણ વરસાદ થયો નથી. અત્યારે અહીંયા આગળ આપણે આવીએ છીએ હળવદ શહેરમાં જે શક્તિનગર ગામ આવેલું છે. આ શક્તિનગર ગામ પાસે જે નકલન ગામ આવેલું છે જોસાડી બીજું હોય આમ તો દર બીજે જે મહત્વ છે તે વધારે હોય છે, શ્રદ્ધાળુ હોય છે તે દર બીજે અહીંયા ગામ આવે છે. પરંતુ એમાં ખાસ વર્ષની જે મુક્તિ બીજ આપણે કહીએ છીએ અષાઢી, આજે અષાઢી બીજે અહીંયા વહેલી સવારથી જે શ્રદ્ધાળુઓ છે તેઓની અહીંયા આગળ લાઈનો લાગી છે. અત્યારે અહીંયા આગળ આપણે નકલન ગામ મંદિરે જ છીએ અને અહીંયા આગળ આજે વિશેષ જે ઉજવણી છે તે ઉજવણી પણ કરવામાં આવી છે. અત્યારે આ તમે જુઓ છો કે હજી પણ જે શ્રદ્ધાળુઓ છે તેનો પ્રવાહ છે તે અવિરતપણે ચાલુ જ છે. અને આપણે ખાસ અંદર મંદિરમાં પણ જે દર્શન છે તે આપણે દર્શન કરાવીશું, સાથે એના જે મહંત છે દર્શન બાપુ આપણે થોડી તેઓ સાથે પણ વાતચીત કરીશું. હાલા તમે જુઓ છો કે આમ તો અહીંયા પોલીસ જવાનો પણ રાખવામાં આવ્યા છે સુરક્ષાના ભાગરૂપે, કારણ કે આજે અહીંયા આગળ સૌથી વધુ જે શ્રદ્ધાળુઓ કરતા હોય છે કરતા હોય છે બધા જુદી જુદી બધા માનતાને રાખી હોય મિત્રો. અને અહીંયા આગળ આજે શક્તિ માતાજીનું જે હિંગળાજ માતાજીનું પણ મંદિર છે, સાથે રામદેવજી અને મોટું પણ સજોડે મંદિર છે. અષાઢી બીજે આજે મોટા ભાગે મિત્રો આપણે બધા મૂક્યા હતા અષાઢી બીજે જે વરસાદમાં, પરંતુ આ વખતે અષાઢી બીજ તોડી જાય એવું લાગે છે, કારણ કે આજે એ પણ છાંટો પડ્યો નથી. આપણે છીએ અહીંયા હળવદનું જે શક્તિનગર ગામ છે ત્યાં આગળ અહીંયા નકલન ગામ મંદિરે, કે અહીં આ તમે જોવો છો જે શ્રદ્ધાળુઓ છે એ આજે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા છે. રામદેવ પીર બાપાનું મંદિર છે, સામે જે ગુફા પણ છે અને ત્યાં આગળ હિંગળાજ માતાજીનું મંદિર છે, જેની થોડો એનો ઇતિહાસ છે એ પણ આપણે જે મંદિરના મહંત છે દલસુખ બાપુ આપણે તેઓ પાસેથી મિત્રો મેળવશું. કારણ કે આમ તો આજે સવારથી દર બીજે જે શ્રદ્ધાળુઓ છે તે આવતા હોય છે દર્શન માટે, પરંતુ અમે ખાસ અષાઢી બીજનું જે મહત્વ છે તે સૌથી વધુ આપણને જોવા મળતું હોય છે. અને અષાઢી બીજે અહીંયા જે શ્રદ્ધાળુઓ છે તે મોટી સંખ્યામાં દર્શન માટે અહીંયા આવતા હોય છે. આજે વહેલી સવારથી અહીં જે શ્રદ્ધાળુઓ છે તે દર્શન માટે ઉમટી પડ્યા છે. હિંગળાજ માતાજીને આ દર્શન કરાવવા માટે તમને દર્શન કરાવી દીધા છે નકલન ગામ મંદિર છે ત્યાં શક્તિનગર ગામે જે આવેલું છે દર્શક બાપુ આપણે વધુ માહિતી તેઓની પાસે પણ મેળવશું, કારણ કે અષાઢી બીજના દિવસે વિવિધ જે ખાસ વિશેષ કાર્યક્રમોનું મેનુ પણ આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે. Thank you.
આપણે મિત્રો મંદિરના જે મહંત છે પૂજ્ય દલસુખ બાપુ, આપણે થોડી તેઓ સાથે પણ વાત કરશું ને. આજે અષાઢી બીજ જે છે મિત્રો, ખાસ તો અષાઢી બીજે અહીં આગળ નકલંગ ધામ ખાતે કેવા કેવા પ્રકારના જે કાર્ય ધાર્મિક કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, વધુ માહિતી આપણે બાપુ સાથે વાત કરીએ. બાપુ જો આમ તો ઘર બીજે મહત્વ વધારવું છે, એમાંય ખાસ કરીને અષાઢી બીજમાં કોઈ સમયનું મહત્વ છે. આજે વહેલી સવારથી જ અમે પણ રોડે જોઈએ છીએ કે બધી બાજુથી જે આપણે લોહી એ બાજુ શ્રદ્ધાળુઓ ચાલુ છે, પગપાળા દર્શન માટે અહીંયા આવતા હોય છે. અત્યાર સુધીમાં કેટલાક શ્રદ્ધાળુઓ દર્શન થયા અને આજની શું ખાસ અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી છે, ખાસ કરીને કેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જય અલગધણી જય રામદેવજી મહારાજ. હળવદ નકલંગ ધામ શક્તિનગર બાર વિદ્યા ધણીના ધામની અંદર અષાઢ સુદ બીજના મંગલ પર્વનું ધામધૂમથી કોરોના કાળ પછી બે વર્ષના અંતે હજારો પબ્લિક ધર્મભાવના સંતોષવા ધર્મલાભ લઈ રહ્યા છે, જેમાં મુખ્યત્વે આજના સવારે જે દરેક દેવી દેવતા મંદિરના બધાના ધ્વજારોહણ ધૂપ ધજાને શ્રીફળ ચડાવવામાં આવ્યું છે. દરેક દેવી દેવતાઓને આજે નૈવેદ્ય સમર્પિત કરવામાં આવ્યો છે અને બે ટાઈમ અંદાજે 50-70 હજાર માણસો અહીં રોકવો અને પ્રસાદ લેશે જમશે. એની સાથે સાથે સાંજે 108 દીવાની આરતી, ગુરુગાદી પૂજન, ભજન, સત્સંગ અને રામજી મહારાજના જ્યોત પાઠનું મંગળ આયોજન ધામમાં કરવામાં આવે છે. બાપુ આમ તો અષાઢી બીજે મોટાભાગે વરસાદ થતો હોય છે, આ વખતે છાંટો પણ પડ્યો નથી, એનું કંઈ અને ખાસ બીજું અષાઢી બીજે તમારા તરફથી કંઈ સંદેશ? અષાઢી બીજના મંગલ પર્વ નિમિત્તે પહેલાં તો એ વિશ્વાસ વ્યક્ત કરીશ કે 24-48 કલાકમાં 12 વિદ્યો ધણી આપણી ઉપર કૃપા કરશે કરશે ને કરશે, એવો હું પહેલાં તો જાણે વિશ્વાસ અને ભાવ રામજી માતા ચરણે વિશેષમાં સંદેશો એ આપીશ કે કોરોના કાળ પછી આપના પરિવારનું, કુટુંબનું અને પોતાનું ધ્યાન રાખી અને સંસ્કાર સાથે તમારા પરિવારનું ઘડતર થાય એવું સૌ ધ્યાન આપજો. આપના માત પિતા, આપના કુળદેવી અને આપણા દેવી દેવતાઓની પૂજા ઉપાસના કરજો, એ સંદેશ. ઓકે મનોજભાઈ, અષાઢી બીજે વિશેષ જે શ્રદ્ધાળુઓ પણ અહીંયા છે, આપણા વિસ્તારમાં રામદેવજીની અતિ શ્રદ્ધાવાળું જે મંદિર છે નકલક ધામ ગુરુધામ, આજે આપણે અષાઢી બીજનો ખૂબ જ બહુ મોટો આજે જે મેળો યોજાઈ રહ્યો છે, 30,000થી વધુ પબ્લિકે આજે આપણા મંદિરમાં પ્રસાદ લીધો છે. આપણે સવારથી પ્રસાદ ચાલુ છે, સાંજ સુધી બાપુના હજારો લોકોએ આશીર્વાદ લીધા છે અને હજી આપણે પણ રાતે કાર્યક્રમ કરેલ છે. અને આપણે જોવા જઈએ છીએ કે આજુબાજુના વિસ્તારમાં રામદેવ પીરને જે લોકોનો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જાય છે, એના આપણે માણસો દ્વારા જોઈ શકીએ છીએ કે 30,000થી વધુ શ્રદ્ધાળુએ પ્રસાદ લીધો ને લાખો પબ્લિકે આજે અહીં આવીને રામદેવ પીર મહારાજના દર્શન કર્યા છે, બાપુના દર્શન કર્યા છે અને બસ આવો નવો વિશ્વાસ બની રહે તેવી ઈચ્છા. મિત્રો આપણે શક્તિનગર ગામે અહીંયા તમે જુઓ છો કે મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે દર્શન માટે અહીંયા આગળ આજે ઉમટી પડ્યા છે.